सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजुं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने अति जय स्वामी नारायण वाला भक्तों आज नी शनिवार नी सभा दरमियान आपड़े भगवान ना भक्तों ना चरित्रों क्यारेक सांभळता होईए छे एम ज आजे भुजना लाधीबाई एनु चरित्र आपणे श्रवण करवू छे। भक्त चिंतामणि ग्रंथनी अंदर 116मा प्रकरणनी अंदर सद्गुरु निष्कुळानंद स्वामी लखे छे, मेता नथु सुत शिव राम हर जीवन बेन लाधी नाम महामुक्त दशा ए सहुनी, आवा स्वामीना शब्दो छे। सद्गुरु रामानंद स्वामीनी आज्ञा थी मुक्तानंद स्वामी और सुखानंद स्वामी बन्ने कच्छ भुज गया था। त्यां रहीने एमने त्यांनी पाठशाळानी अंदर पिंगळ शास्त्र ने काव्य शास्त्र नो अभ्यास करेलो। सुंदरजी भाई सुथारना मकान में बन्ने संतो उतरेला गाम में भिक्षावृत्ति करीने जीवन निर्वाह करता था। पाठशाळा में जईने काव्य शास्त्र नो अभ्यास करता था। એ સમયમાં કચ્છ ભુજના ઘણા બધા મુમુક્ષુ આ બંને સંતોના પરિચયમાં આવ્યા। સંતોની રહેણી કરણી, સંતોના ધર્મ નિયમ આ બધું જોઈ અને કચ્છ ભુજના મુમુક્ષુઓને સંતોમાં ખેંચાણ થયું। મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી હરિભક્તોની સભા કરે અને એ સમયે કાયસ્થ જ્ઞાતિના નથુ મહેતા અને એમનો પરિવાર આ બધાએ પણ સત્સંગ કર્યો। સંતો દેશ પ્રદેશે ફરે છે, જીવના સર્વ અગહરે છે, સતસંગનો રંગ લગાડે માયા જીવની બધી ભગાડે, સંતો દેશ પ્રદેશે ફરે છે, જીવના સર્વ અગ્ને હરે છે। સંતો જ્યારે કથા વાર્તા કરતા ત્યારે સંતોનું વર્તન જીવન આ બધું જોઈ અને આ કાયસ્થ પરિવાર જે હતો નથુભાઈ મહેતા એનો જે પરિવાર હતો એમના પરિવારની અંદર 3 પુત્રો હતા અને 2 પુત્રી હતી। 2 પુત્રીઓ મોટી હતી લાધીબાઈ અને ભાગબાઈ અને 3 પુત્રો હતા શિવરામ નારાયણજી અને હરજીવન। આ 3 પુત્રો હતા નથુભાઈના। 5 સંતાનોમાં લાધીબાઈ સૌથી મોટા હતા। ભુજ શહેરના વતની આ નથુભાઈ મહેતા અને એના પરિવારને તન મન ધનથી આ સંતોની ખૂબ સેવા કરી। એક વખત ત્યાં આગળ સદગુરુ રામાનંદ સ્વામી પધાર્યા
મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામીથી પ્રભાવિત થયેલો આ પરિવાર એ સદગુરુ રામાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યો. સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કર્યા, સદગુરુ રામાનંદ સ્વામીની અસાધારણ કૃપા એમને પ્રાપ્ત થઈ અને સદગુરુ રામાનંદ સ્વામીમાં અતિશય હેત થયું. આ નથુભાઈ હતા, એમની પુત્રી લાધીબાઈ જે હતા એ રામાનંદ સ્વામીની કૃપાથી સમાધિ સિદ્ધિ એમને પ્રાપ્ત કરેલી હતી, સમાધિનિષ્ઠ થઈ ગયેલા મોટા સદગુરુની કૃપાથી. અને સ્વામીની કથા વાર્તા સાંભળીને ધર્મનિયમનું દ્રઢ પાલન કરતા હતા. વિશુદ્ધ ચિત્તવાળા લાધીબાઈએ સંસારના સુખને ત્યજી દીધા હતા. લગ્ન કરવાની એમને બિલકુલ ઈચ્છા નહોતી, એટલે સદગુરુ રામાનંદ સ્વામી પાસે એમને આજ્ઞા લીધી કે મારે સાંખ્યયોગ વર્તમાન પાડવા છે, આપ જો આજ્ઞા આપો તો મારે આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખવું છે. ત્યારે સદગુરુ રામાનંદ સ્વામીએ રાજી થઈને લાધીબાને સાંખ્યયોગ વર્તમાન પાડવા માટે રજા આપેલી. આજીવન એમને સાંખ્યયોગ વર્તમાનને પાડ્યો છે. હવે એક વખત ઘટના એવી ઘટી, રામાનંદ સ્વામીની સેવા સમાગમ એમના માર્ગદર્શન મુજબ જીવન જીવીને આત્મનિષ્ઠા બ્રહ્મ સિદ્ધિ અને યોગ સિદ્ધિ પામેલા લાધીબાઈ પોતાના ગુરુ રામાનંદ સ્વામીને ઈશ્વરનો અવતાર માનતા. રામાનંદ સ્વામીના સમયમાં સ્વામીના આશ્રિતો બધા જ મોટે ભાગે સ્વામીને ભગવાન શ્રીકૃષ્ણ જ અમને આ મળ્યા છે એવું માનતા. કારણ કે રામાનંદ સ્વામીનો પ્રતાપ એવો હતો, રામાનંદ સ્વામીની પ્રતિભા એવી હતી, રામાનંદ સ્વામીના યોગમાં આવવાવાળાને સમાધિઓ થતી, રામાનંદ સ્વામીના યોગમાં આવવાવાળાને ભગવાનને વિશે હેત થતું, ભગવાનનો સાક્ષાત્કાર થતો, જેના કારણે રામાનંદ સ્વામીમાં બધાને આવો ભાવ હતો. એમણે રામાનંદ સ્વામીને ઈશ્વરનો અવતાર માનતા. રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા પછી 2-4 વર્ષ પછીના સમયમાં ભગવાન શ્રીહરિ પહેલી વખત કચ્છની અંદર પધારેલા, કચ્છ ભુજમાં રોકાયેલા. આ રોકાણ દરમિયાન એક વખત મહારાજે લાધીબાઈને સભામાં બોલાવવા માટે મોકલ્યા કોઈને, પણ લાધીબાઈએ એમ કીધું, કોઈએ કીધું કે સહજાનંદ સ્વામી આવ્યા છે તો સભામાં ચાલો, ત્યારે લાધીબાઈ એવું કીધું કે સ્વામી તો એક રામાનંદ, બીજો કયો સ્વામી, મારે બીજા કોઈ સ્વામીના દર્શને આવવું નથી. નિષ્ઠાની બાંધી છે દ્રઢ દોરી, જીવન પર્યંત તેને ન છોડી, એક સદા ગુરુ માં બંધાના, એક સદા ગુરુ માં બંધાના, એક સદા ગુરુ માં બંધાના, એક સદા ગુરુ માં બંધાના. ગુરુ ભક્ત પાકા કહેવાના, ગુરુ મારે તો એક રાખવા સ્વામી, મારે તો એક રાખવા સ્વામી, બીજી નથી રાખવી હવે ખામી, બીજી નથી રાખવી હવે ખામી, હૃદય માં રાખો એક સ્વામી, છે મારે અંતર જામી, જ છે મારે અંતર યામી, એ છે મારે અંતર યામી, જ છે મારે અંતર યામી. લાધીબાઈને કોઈ
કીધું સહજાનંદ સ્વામી ભુજમાં આવ્યા છે ત્યારે લાધીબાઈ કે કોણ વરી સ્વામી, સ્વામી તો એક રામાનંદ, મારે તો રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈ ભગવાન નહીં, રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ સ્વામી નહીં, રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ગુરુ નહીં. કારણ કે સદગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરેલી હતી, સદગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી આત્મદર્શન થતું હતું, સદગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી ધર્મનિયમ દ્રઢ થયેલા હતા, અને સદગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પડતું હતું. આટલા અનુભવમાંથી નીકળેલો આત્મા એ પરમાત્માને સ્વીકારવા માટે પણ કેમ તૈયાર થાય? લાધીબાએ કીધું મારે કોઈ સ્વામીના દર્શને આવવું નથી. અને ત્યારે શ્રીજી મહારાજ તો કડને પણ જાણે, બળને પણ જાણે, છડને પણ જાણે, કડિયા છે, બળિયા છે, છડિયા છે, ભગવાન તો એવા છે. એટલે ભગવાને કળ વાપરી, ભગવાને એવું કહેવડાવ્યું લાધીબાને કે લાધીબાને એમ કહેજો કે એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય છે ને અમે પણ રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, તો રામાનંદ સ્વામીના શિષ્યના નાતે એ તો મારા મોટા બેન થયા, ગુરુભાઈનો સંબંધ થયો, તો કમસે કમ મને એક નાનો ભાઈ જાણીને મને મળવા માટે ચોક્કસ આવે, આવું કોઈક બીજા દ્વારા મહારાજે લાધીબાઈને કહેવડાવ્યું કે રામાનંદ સ્વામી જ આપણા માતા પિતાની જગ્યાએ છે અને તમે તો રામાનંદ સ્વામીના જૂના શિષ્ય છો, માટે તમે મારા ગુરુના સંબંધે મોટા બેન થયા અને મને ગુરુભાઈ માની અને ચોક્કસ મને મળવા માટે આવો. આવું જ્યારે લાધીબાઈને શ્રીજી મહારાજે કહેવડાવ્યું છે, કેવી કળ! ભગવાન છે છતાં પણ એવું નથી કહેતા કે એને કહેજો અક્કલ થોડી રાખે, ભગવાન સ્વયં આવ્યા છે. જીવ અને પરમાત્મામાં આટલો ફેર છે. પરમાત્મા અને મુક્તો હંમેશા કોઈને પરાને બેસાડી દેવું એવું ક્યારેય નહીં કરે. એ જીવને હા પડાવશે, તારા જીવમાં હા પડવી જોઈએ, કોઈ પણ રીતે હા પડાવશે. એ કોઈને આપણે કેવું પેલું કે સમાજમાં ઠોકી બેસાડ્યું એવું નહીં કરે. કોઈના મગજ ઉપર, કોઈને મગજ ઉપર પ્રહાર નહીં કરે. કોઈની જે ગ્રંથિ છે એ ગ્રંથિને ખોલવા માટેનો પ્રયત્ન કરશે, પણ એની ગ્રંથિને ટોટલી તોડી નાખવાની એવું નહીં કરે, ગ્રંથિને ખોલશે. ભગવાનને, ભગવાનના સંત અને મુક્ત શું કરે છે? જીવની બાંધેલી જન્મો જન્મની જે ગ્રંથિઓ છે એ ગ્રંથિને ઉકેલે છે, કળથી ઉકેલે છે, બળથી નથી ઉકેલતા. ભગવાને લાધીબાની જે ગ્રંથિ છે કે પરમાત્મા રામાનંદ સ્વામી સત્પુરુષ છે એવું માને ત્યાં સુધી વાંધો નહોતો, પણ રામાનંદ સ્વામી ઈશ્વરનો અવતાર છે એવું કદાચ માન્યું ત્યાં સુધી વાંધો નહોતો, પણ રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ છે જ નહીં એવું જે માન્યું એ ભૂલ ભરેલું હતું. પોતાના સદગુરુ જેના થકી આપણને મોક્ષના માર્ગે બળ મળ્યું છે, ભગવાનની ઓળખાણ થઈ છે, કોઈ એવા બળિયા મુમુક્ષુ હોય તો એને ભગવાનનો સાક્ષાત્કાર પણ થયો હોય, ઇન્દ્રિય અંતકરણનો નિગ્રહ પણ થયો હોય, એને આત્માને વિશે પરમાત્માના દર્શન પણ થયા હોય, આવો થયો હોય, તો પણ ભગવાન સ્વામિનારાયણનો આ શુદ્ધ સંપ્રદાય હંમેશને માટે એક વાતનું પ્રતિપાદન કરતો આવ્યો છે, બ્રહ્મવેતા છે, પરમાત્મા નથી. પરમાત્મા એ જ પરમાત્મા છે. પરમાત્મા પછીનું બીજું સ્ટેપ બ્રહ્મવેતા સત્પુરુષનું, મુક્ત પુરુષનું છે. પણ પરમાત્માની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણનો આ સત્સંગ ક્યારેય કોઈ બીજા સ્વરૂપને સ્વીકારશે નહીં. મહારાજે શુદ્ધ ઉપાસના રહેવા માટે જ મંદિરો કર્યા છે. શ્રીજી મહારાજે શુદ્ધ ઉપાસના રહે એના માટે જ મંદિરોના સિંહાસનોમાં અર્ચા સ્વરૂપો પધરાવ્યા છે, જેનાથી ક્યારેય પણ કોઈ પ્રકારની ભેળસેળ ન થઈ જાય. બ્રહ્મવેતા પુરુષો ભગવાન સુધી પહોંચાડવાવાળા છે, ભગવાનમાં જોડવાવાળા છે. આપણી ભાવના ચોક્કસ હોય, શાસ્ત્રનો એક ન્યાય છે કે સત્પુરુષમાં ભગવાન રહ્યા છે, એ સાચી જ છે, એ ભાવના નથી, એ સત્ય હકીકત છે, સત્પુરુષમાં ભગવાન રહ્યા છે. પણ સત્પુરુષ જ ભગવાન એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી. લાધીબાઈને સત્પુરુષ રામાનંદ સ્વામીને માન્યા ત્યાં સુધી વાંધો નહોતો, ઈશ્વરનો અવતાર છે એવું માને ત્યાં સુધી વાંધો નહોતો, કારણ કે સત્પુરુષો છે એમાં ઈશ્વરનો અંશ રહેલો છે,
ઈશ્વર રહેલા છે, તો ઈશ્વરના અવતાર તુલ્ય છે એવું માન્યું ત્યાં સુધી વાંધો નહોતો, પણ આના સિવાય બીજો કોઈ છે જ નહીં એવું જે માન્યું ને એટલી ગ્રંથિ મહારાજને છોડાવી હતી. એટલે મહારાજ કે આને જો બળ કરીશ કે હું અક્ષરધામાંથી પતિ છું તો દૂર ભાગશે વધારે. એટલે મહારાજે એમ કહ્યું કે એવું માનો ને હું ગુરુભાઈ છું. એટલે લાધીબાને કોઈએ કીધું કે એ તો એવું કહે છે સહજાનંદ સ્વામી તો કે તમે તેમના મોટા બેન કહેવાઓ ગુરુના નાતે, અને એ તો બહુ નાના ગુરુભાઈ કહેવાય, અને તમે તો વડીલ કહેવાઓ, તો તમને સભાની અંદર ફક્ત બોલાવે છે તો તમે આવો, સભામાં તમને બોલાવે છે તો તમે આવો. અને ત્યારે લાધીબા પ્રથમ વખત કચ્છ ભુજની અંદર સહજાનંદ સ્વામીની સભાને વિશે પધાર્યા છે, ત્યાં ગયા છે. મહારાજની સભામાં ગયા એટલે મહારાજ વાત કરે છે, સાંભળો. મહારાજ કે લાધીબાઈની પહેલાં તો પ્રશંસા કરી મહારાજે, કડ કેવી હોય એ, ભગવાનને પોતાનું સ્વરૂપ ઓળખાવવું હોય ને તોય પણ જીવને કડથી ઓળખાવવું પડે. પહેલાં તો પ્રશંસા કરી, લાધીબા આવા છે, લાધીબા આવા છે, બધી વાતો કરી. પછી કીધું કે આપણે બધા રામાનંદ સ્વામીના શિષ્યો છીએ, હજુ 4 વર્ષ થયા જ ગાદીએ બેઠે, એટલે જો એવું કહી દે કે રામાનંદ સ્વામી કરતાં હું મોટો છું તો ઘણાને અપચો થઈ જાય. એટલે એમ કહેવું પડ્યું કે આપણે બધા રામાનંદ સ્વામીના શિષ્યો છીએ, એ સંબંધથી આપણે બધા પરસ્પર ગુરુ ભાઈઓ કહેવાઈએ. સ્વામીશ્રીનું શિષ્યત્વ સ્વીકારનાર જે સત્સંગી બહેનો છે તે બધી જ બહેનોનો હું મારી માતા અને મારી બહેન તરીકે જ માનું છું, આવું મહારાજ કહે છે. આ પ્રદેશના જે સત્સંગી બહેનો છે એમાં જે લાધીબાઈ છે એ તો સ્વામીશ્રીના પરમ કૃપાપાત્ર છે. દિવસમાં એક જ વખત નીરસ અને સાત્વિક ભોજન કરનારા લાધીબાઈ પરમ તપસ્વીની છે, તેમના આદર્શ જીવનમાંથી આપણે બધાએ પ્રેરણા મેળવવાની છે ને. આનું નામ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન પ્રેરણા આપવા આવ્યા છે, પણ ભગવાન એમ કહે છે લાધીબાના જીવનમાંથી પ્રેરણા મેળવવાની છે. હવે આવું જીવને કે તો વાલું લાગે કે ના લાગે કે બરાબર છે, આ મને સમજી શકે છે, આટલું તો થઈ જ જાય ને, આ મને સમજી શકે છે, આટલું તો થઈ જ જાય. મને કોઈ સમજી શકે છે આટલી વાત મનાતાની સાથે એને આપણી સાથે એ જ થઈ જાય. એક બહુ કડ ચાવી છે, એક કોઈ વ્યક્તિ હોય ને એને ક્યારેય પણ એની ભૂલ સમજાવવી હોય, કોઈ પણ વ્યક્તિને એની ભૂલ સમજાવવી છે તો સૌથી પહેલાં તો એને જ્યારે એની ભૂલ આપણે સમજાવવા જતા હોય ને, તમારા જીવનની અંદર કે મારા જીવનની અંદર સદાય કામ લાગે એવી વાત છે, કોઈને ભૂલ સમજાવવી હોય ત્યારે સૌથી પહેલાં તો એના જીવમાં એ દ્રઢ કરાવો કે એને તમે સમજી શકો છો. એ જો એના હૃદયમાં પાક્કું થશે તો જ એ એની ભૂલને સ્વીકારી શકશે. જો એ એવું વિચારશે કે આ મને સમજી જ નથી શકતો, તમે એને ગમે એટલી સારી વાત કરશો એ નહીં માને, કારણ કે એના હૃદયમાં એવું દ્રઢ થઈ ગયું છે કે આ મને સમજી જ નથી શકતો આ વ્યક્તિ. હવે જેને હૃદયમાં એટલું દ્રઢ છે આ સમજી નથી શકતો, એને તમે 1000 વાતને 1000 પ્રમાણ આપીને સમજાવો તો એ કાંઈ નહીં થાય. પણ સૌથી પહેલાં તો કોઈ પણ વ્યક્તિને જ્યારે એની ભૂલ સમજાવવી હોય ત્યારે પહેલામાં પહેલું એને તમે સમજી શકો છો એવા એના 2-5 સારા સદગુણોને એની આગળ કહો કે તમે બહુ આ સારું કરો છો, તમે આ બહુ સારું કરો છો, તમારાથી આ બહુ સારું થયું, આ મને ખ્યાલ છે કે તમે આ વખતે જો તમે ના હોત તો આ કામ ના થાત, એને સમજાવો પહેલાં, કારણ કે એવા ગુણ હોય જ એમાં, તમારા પરિવારમાં પણ હોય, સત્સંગમાં પણ હોય, સંતમાં પણ હોય, ભક્તમાં પણ હોય. અને પછીથી જ્યારે એના હૃદયમાં એવું પાક્કું થઈ જાય કે આ મને સમજે છે, પછી એને એટલું કહો ને કે આ બધું તમે બહુ સરસ કર્યું, પણ આ એક જગ્યાએ ખાલી સેજ આટલો પ્રોબ્લેમ છે, તરત એને એમ થઈ જાય કે ના વાત સાચી છે, થઈ જાય ને. બધી જગ્યાએ જ્ઞાનની જરૂર પડે, હા એવું છે. બાકી આડે ધડ જો ચલાવવા બેહો તો પરિવારે ખલાસ થઈ જાય ને સત્સંગે ખલાસ થઈ જાય. ભૂલ વિનાનો કોઈ વ્યક્તિ ના હોય, ભૂલ વિનાનો કોઈના પરિવારમાં પણ વ્યક્તિ નથી હોતો, સત્સંગમાં પણ નથી હોતો, ત્યાગીમાં પણ નથી હોતો, ગ્રહીમાં પણ નથી હોતો. ભૂલ તો થવાની, પરંતુ એને જો જે રીતની રજૂઆત કરવાની વાત છે એ રજૂઆત કરતા ન આવડે
તો સામેવાળો વ્યક્તિ, હવે લાદીબાની સમજણ હતી, રામાનંદ સ્વામી જોઈ બીજો કોઈ ભગવાન નહીં, એ સમજણ સાચી હતી? ખોટી હતી, ખોટી હતી. પણ એની સમજણ ઉપર જો સીધો પ્રહાર કરવામાં આવે તો એ કોઈ દી માનશે નહીં. એટલે શ્રીજી મહારાજે કેટલો સરસ ઉપાય કર્યો કે લાદીબાના જીવનમાંથી આપણે બધાએ શીખવા જેવું છે. લાદીબા તો તપસ્વીની છે, રામાનંદ સ્વામીને મળેલા છે, હું તો બધાને મારી માતાને બેન તુલ્ય માનું છું. આવી બધી મહારાજ હાવ સામાન્ય એક નાનો વ્યક્તિ હોય એવી વાતો કરે ગાદીએ બેસીને, એટલે બધાને એમ થાય કે સહજાનંદ સ્વામી છે તો ડાયા. કોઈની આગળ તમે નાના બાળક જેવા થઈ જાઓ ને, ત્યારે સામેવાળો વ્યક્તિ એવું વિચારે છે બહુ ડાયો છે વ્યક્તિ. તમે જોજો, તમે કોઈની આગળ એક કેવું કરવા લાગશો ને, અને આમ એકદમ બાળક જેવા થઈ જશો ને, તમને જાણે કંઈ ખબર જ નથી પડતી, એટલે સામેવાળો વ્યક્તિ એટલો બધો રાજી થશે તમારી ઉપર, બહુ ડાયા છે, બહુ સારા છે, તરત હા પડી જશે. શ્રીજી મહારાજે આવી હા પડાવી દીધી લાદીબા જોડે. મહારાજ કે આ પોતાના ગુરુ રામાનંદ સ્વામી, એ રામાનંદ સ્વામીની કૃપાથી આ લાદીબાની બહુ ઊંચી સ્થિતિ છે, અને રામાનંદ સ્વામીને સર્વેશ્વર માનનાર લાદીબાઈ અને સહજાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ હતો. ગુરુસ્થાને નિયુક્ત થયેલા સહજાનંદ સ્વામી પ્રત્યે લાદીબાઈને આ મારા ગુરુભાઈ છે એવી વિશુદ્ધ ભાવના હતી, મારા ગુરુભાઈ છે આ. આવી ભાવનાવાળા લાદીબાઈ મહારાજની સેવા સમાગમ આદરભાવથી કરતા અને મહારાજને ભાઈ કહીને જ બોલાવતા. કેમ છે ભાઈ, ભાઈ ક્યાંથી આવ્યા, ભાઈ કહીને જ બોલાવે મહારાજને. પણ મહારાજને ભગવાન ના કે, પુરુષોત્તમ નારાયણ માનવા તો તૈયાર જ નહીં, ભાઈ માની લીધા, નાના ભાઈ છે મારા, આવું માની લીધું. લાદીબાઈને ગુરુ કૃપાથી સમાધિ સિદ્ધિ પ્રાપ્ત થયેલી, એટલે યોગનો અભ્યાસ નિયમિત કરતા સમાધિ સ્થિતમાં આત્માને પરમાત્માનો દિવ્ય સુખનો અનુભવ પણ પોતાના હૃદયમાં કરતા. એમાં એક વખત ઘટના એવી ઘટી, સભામાંથી ઊભા થઈને લાદીબાઈ ઘરે જાય છે પોતાના, ત્યારે રસ્તાની અંદર રઘુનાથજીનું મંદિર આવ્યું, રામચંદ્રજીનું. એટલે રઘુનાથજીના મંદિરે દર્શન કરવા માટે અંદર ગયા, ત્યારે એમને રઘુનાથજીની મૂર્તિમાં ભગવાન શ્રીહરિ દેખાય. ત્યાં આગળ ભગવાન કે આવે મારે રામમાં બેહીને ખેલ કરવો પડશે, એટલે ભગવાન રામમાં જઈને બેઠા, અને ન્યા જઈને શ્રીહરિ તરીકે દર્શન, મહારાજે રામની અંદર પોતાના દર્શન આપ્યા. અને દર્શનથી લાધીબાને થોડુંક એવું લાગ્યું કે રામાનંદ સ્વામીની કૃપાથી આ મારો ભાઈ છે ને ચમત્કારી છે, મારો ભાઈ છે ચમત્કારી છે રામાનંદ સ્વામીની કૃપાથી. પણ એવું રોજ લાધીબા જ્યારે સભામાંથી નીકળે અને રોજ રામચંદ્રજીના દર્શને જાય, ત્યારે રામચંદ્રજીના સિંહાસનમાં રામચંદ્રજીની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય. અને પછી લાધીબાએ નક્કી કર્યું, રઘુનાથજીમાં હરી ભાળ્યા, રઘુનાથજીમાં હરી ભાળ્યા, લાદીબાએ આશ્ચર્યે નિહાળ્યા, લાદીબાએ આશ્ચર્યે નિહાળ્યા, ભગવાન પણાનો નિશ્ચય થયો, ભગવાન પણાનો નિશ્ચય ભગવાન પણાનો નિશ્ચય થયો, ભગવાન પણાનો નિશ્ચય થયો, સંશય શંકાનો કીડો તો ટળ્યો, સંશય શંકાનો કીડો તો ટળ્યો, સંશય શંકાનો કીડો તો ટળ્યો, સંશય શંકાનો કીડો. લાદીબાને રોજ આવી રીતે દર્શન થાય ને, એટલે એટલું તો નક્કી થઈ ગયું કે આ સહજાનંદ સ્વામીને હું માનું છું કે મારા નાના ગુરુભાઈ છે, એવું તો કંઈ નથી. આ કદાચ રામાનંદ સ્વામી જેવો ઈશ્વરનો અવતાર પોતે તો નહીં હોય, આ રામાનંદ સ્વામી સ્વયં તો નહીં હોય, ના ના, પણ રામાનંદ સ્વામી સ્વયં હોય તો 4 વર્ષથી સ્વામી ધામમાં ગયા, રામાનંદ સ્વામી ફરી પ્રગટ થાય તો 4 વર્ષના હોય, આ તો 4 વર્ષના છે નહીં, એટલે રામાનંદ સ્વામી તો નથી જ. પણ રામાનંદ સ્વામીએ પોતાનું ઐશ્વર્ય અને શક્તિ સહજાનંદ સ્વામીને આપેલી હોય, છતાં પણ રામાનંદ સ્વામીના મને કોઈ દિવસ રામચંદ્રજીની મૂર્તિમાં દર્શન નથી થયા. લાધીબાએ વિચાર્યું, મને રામચંદ્રજીની મૂર્તિમાં ક્યારેય સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન નથી થયા,
સહજાનંદ સ્વામીના દર્શન હું પ્રથમ વખત આ ભુજમાં કરું છું અને મને રામચંદ્રજીની મૂર્તિમાં પહેલે જ દિવસથી દર્શન થાય છે, એટલે છે તો કંઈક અલૌકિક, આટલું તો થયું. પણ તોય નાના લાદી પોતાનું મન કહે છે, સ્વામી તો એક રામાનંદ, બીજો કોઈ સ્વામી નહીં. આવો વિચારીને એકવાર સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન શ્રી હરિ એમને પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. ભુજમાં બધા ઘેર ઘેર આમંત્રણ આપતા હતા. લાદીબા કે મારે ઘેરે આવો. મહારાજ કે હારું તમારે ઘેર આવશું. મહારાજ એમને ઘેર ગયા એટલે મહારાજે પહેલેથી કહી રાખેલું, અમે તો મરચાનો ગોળો અને રોટલો જ જમીએ છીએ. મરચાનો ગોળો, આ મીંઢિયાવડને મરચાના ગોળા, લવિંગિયા મરચા હોય ને, હા એનો ગોળો કરીને જમે. મરચું તો આપણે જમીએ પણ જુદી રીતે, તળી દઈએ, શાક કરી દઈએ, ભજીયા બનાવી દઈએ. પણ એકલા મરચાનો, લવિંગિયા મરચાનો ગોળો જમવો હોય તો શું થાય એ તો ક્યારેક ટ્રાય કરે તો જ ખબર પડે, કરવા જેવો નથી. શ્રીજી મહારાજે મરચાનો ગોળો કરવા કીધું લાદીબાને, રોટલો. લાદીબાએ પોતાને કે રોટલો ને મરચાનો ગોળો તૈયાર રાખ્યો, પાટલા ઉપર બાજો ઢાળ્યો, રોટલા ને મરચાનો ગોળો મહારાજ આગળ ધર્યો. થોડી વારે શીરાપુરીનો થાળ પણ લાવ્યા. રોટલો ને મરચો મહારાજ, રોટલો ને મરચું મહારાજ આગળ ધર્યા એટલે મહારાજ તો આમ જમવાની શરૂઆત કરે. લાદીબા કે હોય મારે ઘેર રોટલાના, તો તમે કીધું કે રોટલા ને મરચાનો ગોળો રાખજો એટલે રાખ્યો, તો આ તો તમારે જોવા માટે, આ જમવાનો નથી. કે તમારે મારા નાના ભાઈ છો તમે, બેનને ઘેર આવ્યા છો, શીરો પૂરી જમવા પડે મારે ઘેર. એમ કરીને પેલી થાળી લઈ લીધી અને શીરો પૂરી ને બધું મહારાજને સારો થાળ પીરસ્યો. મહારાજ પ્રેમથી બધું જમવા લાગ્યા, કારણ કે મહારાજને તો શું કરવાનું છે, કળ કરવાની છે. અત્યારે આના હૃદયમાં પોતાનું સ્વરૂપ નાખવાનું છે. કોઈને જીતવો હોય ને તો એની આગળ હારવું પણ પડે. કોઈને જીતવા માટે એની આગળ પહેલા હારવું પડે છે. કોઈ દિવસ જીવ આગળ હાર્યા વિના જીવને જીતી શકાતો નથી. જીતાય ના જીતાય પહેલા હારવું પડે, હારીએ તો પછી જીતાય. એ અમારી કોડ લેંગ્વેજ હોય, અમે સમજી જઈએ. હારે ને તો જીતી જાય, અને જો જીતવા જાય ને તો મરી જાય. જીવની સામે જો જીતવા ગયો તો મરી જાય. ભગવાન પોતે પણ જીવની આગળ હારી જાય છે, કારણ કે હારશે તો જીતશે. ભગવાનને ખબર છે આની આગળ હારીશ તો જીતી જઈશ, એટલે ભગવાને જાણી જોઈને શીરોપુરી બધું જમ્યા. લાદીબાઈ મહારાજની અમે હાથ જોડીને બેઠા, ભગવાને એમનું સામે દ્રષ્ટિ માડી, ત્યાં તો લાદીબાઈને સમાધિ થઈ. સમાધિ થઈને સમાધિની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. લાદીબા રાજી રાજી થઈ ગયા. કોહો ગુરુ મહારાજ, બહુ દિવસે તમારા દર્શન થયા. રામાનંદ સ્વામી મળ્યા જ્યારે, રામાનંદ સ્વામી મળ્યા જ્યારે, સમાધિ વિશે બોલ્યા છે ત્યારે, સમાધિ વિશે બોલ્યા છે ત્યારે, હું તો ડુગા ડોગી વગાડનાર, હું તો ડુગા ડોગી વગાડનાર, હું તો ડુગા ડોગી વગાડનાર, આવ્યો ખેલ ખરો ભજવનાર, આવ્યો ખેલ ખરો ભજવનાર, આવ્યો ખેલ ખરો ભજવનાર, આવ્યો ખેલ ખરો ભજવનાર. રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા. રામાનંદ સ્વામીએ કીધું, લાદીબાઈ અમે તમને વારંવાર કહેતા, હું તો પરમાત્માનો સેવક છું, ડુગડુગીનો વગાડનારો છું, પરમાત્માના ગુણગાન ગાવા માટે હું પ્રગટ થયેલો છું, હું સર્વેશ્વર નથી. હું વારે વારે એમ કહેતો, થોડા જ સમયમાં પરમાત્મા પ્રગટ થશે ત્યારે લાદીબાઈ મારા વાક્યો તમને યાદ છે? લાદીબાઈ કે હા ગુરુદેવ, મને બધી જ વાત યાદ છે, મને તમારા વાક્યોની બરાબર ખબર છે. પણ તમે તો કીધું નહીં કે ડુગડુગી વગાડનારા તમે છો, પણ ખેલ ભજવનારો કોણ આવ્યો છે? કારણ કે મહારાજને જ્યારે ફરણીમાં ગાદી આપી ત્યારે બધાય કાંઈ ભેગા નહોતા થઈ ગયા,
એ સમય ક્યાં વોટ્સએપનો હતો નહીં, ફોનનો હતો નહીં, ઈમેલનો હતો નહીં, વેબસાઇટનો હતો નહીં. તો બધી જગ્યાએ ગામડાના એક નાનામાં નાના વ્યક્તિ સુધી સમાચાર પહોંચ્યા હોય એવું પણ નહોતું થયું. એવા સમાચાર મળ્યા હતા કે રામાનંદ સ્વામીએ કોઈ 21 વર્ષના સહજાનંદ સ્વામી છે એને ગાદીએ બેસાડ્યા છે, નીલકંઠવર્ણી સ્વરૂપે આવ્યા હતા. પરંતુ બધાના હૃદયમાં જે રામાનંદ સ્વામીનો પ્રતાપ હતો, રામાનંદ સ્વામીનો જે પ્રતિભા હતી, રામાનંદ સ્વામીની જે છાપ હતી, એ જગ્યાએ હવે સહજાનંદ સ્વામીની આકૃતિ બેસાડવી એ બહુ મોટું કામ હતું. અને એના માટે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કરેલું. સમાધિ પ્રકરણ ચાલુ કરવા પાછળ શ્રીજી મહારાજનો આશય એ જ હતો કે જીવ ફટાફટ ભગવાનમાં જોડાય, કારણ કે ચમત્કાર એટલે તરત નમસ્કાર. મહારાજને સમાધિ કરાવવા પાછળનો આશય વધુમાં વધુ આ હતો કે જીવ વહેલામ વહેલા પોતાના સ્વરૂપમાં જોડાઈ જાય. પછી મહારાજે સમજણની વાતો ચાલુ કરી, પણ એક વખત તો પરચો બતાવ્યો છે. હવે આ લાદીબાને મહારાજ ત્યાં ભુજની અંદર રોકાઈને 4 મહિના સુધી એને ત્યાં શિરોપુરી જમે તો એ મારો ભાઈ જ કરે. તો રઘુનાથજીમાં દર્શન આપવા પડે, રામાનંદ સ્વામીને સમાધિમાં રહીને વાત કરવી પડે ત્યારે જલ્દી કામ પતે. પણ કળ શ્રીજી મહારાજ પાસે હતી. આ લાદીબાઈ મારા વાક્યો યાદ છે? હા મને યાદ છે. લાદીબાઈ મારા વાક્યોનો અર્થ તમે આ મુજબ સમજો, તમારા સર્વેના ગુરુસ્થાને મેં જેને નિયુક્ત કર્યા છે એ સહજાનંદ સ્વામી સર્વેશ્વર છે. એ સર્વેશ્વર માનીને એનો દ્રઢ આશ્રય કરો, એની આજ્ઞા પ્રમાણે રહો. સહજાનંદ સ્વામી એનો દ્રઢ નિશ્ચય કરો, એનું ભજન કરો, સમજી વિચારીને તે પ્રમાણે તમે રહેશો તો એના દિવ્ય સ્વરૂપનું સુખ તમને પ્રાપ્ત થશે. તમારી આત્મશક્તિનો, તમારા ઐશ્વર્યનો પણ વિશેષ વિકાસ થશે. પોતાના ગુરુનો આ દિવ્ય સંદેશ જ્યાં પ્રાપ્ત થયો ત્યાં લાદીબાને હા પડી ગઈ કે ભગવાન સ્વામિનારાયણ છે, રામાનંદ સ્વામી કરતાં પણ મહાન છે. ત્યાં સુધી રામાનંદ સ્વામીએ કીધું કે આ સહજાનંદ સ્વામી છે એ તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. આમ માનીને દ્રઢ આશ્રય કરો અને એમના સ્વરૂપને તમે સ્વીકારો. લાદીબાએ તે દિવસથી ભગવાન શ્રીહરિનો સ્વીકાર કર્યો, કારણ કે રામાનંદ સ્વામીમાં તો વિશ્વાસ હતો જ. જેને વિશે વિશ્વાસ હોય ને, આપણે એવું કહી દઈએ, હમણાં જ મેં થોડા સમય પહેલાં હરિચૈતન્ય સાગરની કથામાં કીધું હતું, સ્વીકાર અને સમજણ બે વચ્ચેની ભેદરેખા સમજવી જોઈએ. આપણે સ્વીકારી લીધું કે આ ભગવાનના ઓલિયા પુરુષ છે, આપણે સ્વીકારી લીધું કે આ ભગવાનના સંત છે, આપણે સ્વીકારી લીધું કે આ ભગવાનના ભક્ત છે. પણ સ્વીકાર્યા પછી કોઈ ભગવાનના ઓલિયા પુરુષ હોય ને, આપણે એવું કહે કે એના હૃદયમાં ભગવાન અખંડ રહ્યા છે તો એ કહે છે એમાં એ ભગવાન રહ્યા જ છે ને, એવી હા પડે. અને એવી હા પડે તો જ એને સ્વીકાર્યા કહેવાય, નહીં તો એને હૃદયથી સ્વીકાર્યા ન કહેવાય. લાદીબાએ તરત હા પાડી દીધી, સહર સ્વીકારી લીધું, પોતે ભૂલ કરી એની ક્ષમા માગી. ગુરુના આદેશથી જીવનમાં ઓતપ્રોત કરનાર લાદીબાઈ તન મન ધન સર્વ સહજાનંદ સ્વામીને સમર્પિત કર્યું અને સર્વેશ્વર માનીને અનન્ય ભાવથી ભગવાન શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. એક સમયે ભુજનગરમાં મહારાજ વિરાજમાન હતા. શિયાળાનો સમય હતો, સગડી મહારાજ પાસે રાખેલી હતી. સંતોને શ્રીહરિ તાપતા હતા, તાપતા તાપતા પરસ્પર પ્રશ્નોત્તર કરતા હતા. એ સમયમાં એક સંન્યાસી આવ્યો ત્યાં. એ સંન્યાસી ત્યાં આવ્યો, એ પ્રચાર કરતો હતો કે હું સમાધિનિષ્ઠ છું અને સમાધિનો દેખાવ કરતો હતો. સભાજનો આગળ મહારાજ બધા બેઠા હતા, ત્યાં આવીને સંન્યાસી પણ બેઠો, પોતાની સમાધિની સિદ્ધિના પ્રયોગો બતાવવા લાગ્યો. આ પ્રયોગો જોઈ અને મહારાજે એને એવું કહ્યું કે અમે તો સમાધિ વિશે જ્ઞાનના અભ્યાસી ખાસ નથી, પણ અમારા ગુરુની કૃપાથી અમારા લાધીબાઈ છે ને એ સમાધિની અંદર બહુ અભ્યાસવાળા છે. લાદીબાઈ આ સંન્યાસીને તમારી સમાધિ બતાવો. આવું શ્રીજી મહારાજે એ સભાને વિશે લાદીબાઈને કીધું અને લાદીબાઈએ અંતર સન્મુખ બધી વૃત્તિઓ કરી અને સમાધિમાં તલ્લીન બન્યા. અને એમની સમાધિ સિદ્ધિ જોઈને પેલા સંન્યાસીને આશ્ચર્ય થયું. પછી શ્રીજી મહારાજ એવું બોલવા લાગ્યા ઓલા સંન્યાસી આગળ કે સાંભળો, સમાધિ ખરી તો જ કહેવાય, સમાધિ ખરી તો જ કહેવાય, દેહ ભાવ જરી ન જનાય, દેહ ભાવ
परीक्षा करे कोई जन जारे, 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 कपट ओळखाय कपटी नो त्यारे, कपट ओळखाय कपटी नो त्यारे, कपट ओळखाय कपटी नो त्यारे, कपट ओळखाय कपटी नो त्यारे। महाराज के जो ओला सन्यासी ने समाधि थाय ने एनी परीक्षा करवी पड़े। हांभळो, अमारा गुरु नी कृपा थी आ लादीबाई ने समाधि थई छे। समाधि अवस्था एटले डेड बॉडी, समाधि अवस्था एटले डेड बॉडी। फरक एटलो, डेड बॉडी ने तमे बे दिवस राखी ना सको बार, फूली जाए, कड़क थई जाए, गंधाई जाए। समाधि अवस्था में गयेलू बॉडी छ महीना बार महीना एवं ने एवं ज रहे। महापुरुषों जे मोटा पुरुषों देह ने मूके छे, त्यारे तमे बधाए दर्शन कर्या हशे एवा मोटा पुरुषोना अंतिम विधिना दर्शन पण ऑनलाइन उपर होय छे। जोगी स्वामी थया, घनश्यामजीवन स्वामी थया, ध्यानी स्वामी थया। मोटा मोटा पुरुषो ज्यारे धाममां जाय छे त्यारे एमना अंगो रबर जेवा कोमळ होय। बे बे त्रण त्रण दिवस सुधी एमना आश्रितो एमना दर्शन करवा माटे दूरथी आवता होय, एना माटे एमनुं शरीर राखी मुकवामां आवे, पार्थिव देह, छतां पण एने जेम वाळवो एम वळी शके। बीजू, तमे बराबर मोटा साधुना अंतिम विधिनो जे एनो फेस होय ने ए जोजो। एनो फेस जे छे ने ए जेम जेम दिवस जशे ने एम तेजस्वी लागशे। तमे क्यारेक आम बराबर धारीने एमनो ज्यारे लाइव ए ज्यारे पृथ्वी पर होय एवा विडियो होय ए जोवाना, અને ધામમાં જતા રહ્યા પછીનો પણ એમની આખા શરીરની આભા જોવાની, અને એક સામાન્ય વ્યક્તિની એ અહીં પૃથ્વી પર હોય ત્યારની એની શરીરની આભા, અને જતો રહે પછીની એની શરીરની આભા, બંનેના ફોટા જોવાના। બે વચ્ચે આસમાન જમીનનો ફેર લાગશે, આસમાન જમીનનો। જે ઓલા મોટા પુરુષો છે ને એ આમ આંખ બંધ કરીને આમ હશે ને તો તમને એમ જ લાગશે કે હમણાં બોલશે, એવી અવસ્થામાં જ દેખાશે। તમે આવા મોટા પુરુષોના અંતિમ વિધિના વિડીયો છે ઓનલાઈન જોજો, એવું જ લાગશે તમને હમણાં બોલશે એવા જ હોય। કારણ કે એ ભગવાનના ધામમાંથી આવીને ભગવાનના ધામમાં સ્વતંત્ર રીતે ગયેલા છે। ચાહે ગમે તે રીતે ધામ એને દેહ ગમે તે રીતે મૂક્યો હોય, પરંતુ એ ભગવાનના ધામસ્થ હતા, ભગવાનના ધામસ્થ થયા છે। એ એવા નહોતા કે આ લોકની અંદર ફરતા ફરતા આવ્યા અને પછી એ ભગવાનના ધામમાં કે એવા નહોતા, એ જ્યાંથી આવ્યા ત્યાં જ ગયા છે। કેવળ ભગવાનના કાર્યને નિમિત્ત બનાવીને આ પૃથ્વી પર પ્રગટ થયા, ભગવાનનું કાર્ય કર્યું, હજારો જીવોને ભગવાનમાં જોડ્યા, પોતાના હેતથી, પોતાના વાલથી, પોતાના ઉપદેશથી, પોતાની પ્રતિભાથી, પોતાના પ્રભાવથી, જે ભગવાને એમના દ્વારા જે બતાવવું હતું, કોઈના દ્વારા ઐશ્વર્ય બતાવ્યા છે, કેટલાક મોટા પુરુષો એવા થયા જેના દ્વારા ઐશ્વર્યો બતાવ્યા, ઘણા મોટા પુરુષો એવા થયા જેના દ્વારા વાતો કરાવી, ઘણા મોટા પુરુષો એવા થયા જેના દર્શન જ ખાલી, બીજું કાંઈ નહીં, વાત નહીં, ઐશ્વર્ય દર્શન, ઘણા મોટા પુરુષો એવા થયા કે જેનું ભજન, આવા બધા અલગ અલગ એંગલોથી મહારાજને, મહારાજે જે સત્પુરુષોને જેવા કાર્ય માટે પ્રેર્યા હતા જીવોના કલ્યાણ અર્થે, એવા કાર્યો પૂર્વે પણ કર્યા, વર્તમાનમાં પણ કરે છે, ભવિષ્યમાં પણ કરશે। પણ હું એ કહેવા માંગુ છું કે એમનો દેહ છૂટે ત્યારે એ દેહ તેજસ્વી કેમ થતો જાય છે? કારણ કે સમાધિ અવસ્થા છે, એને મરવું એવું નથી, એની પાછળ મૃત્યુ શબ્દ નથી। આપણે આ લોકની દ્રષ્ટિએ એમ કહીએ કે મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો અને મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા, કે મુક્તાનંદ સ્વામી આવું થયું, કોઈ મોટા સાધુ હોય એનો જન્મ થયો ને મૃત્યુ, એવો શબ્દ કદાચ આ લોકની એક ભાષામાં વપરાતો હોય, પરંતુ શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનાવૃતમાં કયો શબ્દ વાપરે છે? સત્પુરુષ માટે, સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે
શ્રીજી મહારાજે સત્પુરુષ માટે જન્મ શબ્દ નથી વાપર્યો. મધ્યનું 13મું વચનામૃત, આવી વાત તો શાસ્ત્રમાં લખી રાખી હોય, પરંતુ સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમના મુખથી આ વાત સંભળાય છે. એનો અર્થ એ છે શ્રીજી મહારાજનું વિઝન આખું જુદું છે. ભગવાન જેમ પ્રગટ થાય છે એમ ભગવાનની ઈચ્છાથી ભગવાનના ધામસ્થ રહેલા મુક્ત આ પૃથ્વી પર પ્રગટ થાય છે, જન્મતા નથી. જન્મ શબ્દ જેનું મૃત્યુ છે એની માટે જન્મ શબ્દ છે, જેનો જન્મ નથી, જે કેવળ કોઈ કાર્ય નિમિત્તે પ્રગટ થયા છે અને પ્રગટ થઈને પાછા આ લોકમાં પ્રત્યક્ષ દર્શન બંધ કરીને અદૃશ્ય થાય છે, જે પ્રગટ હતા, પ્રગટ છે અને પ્રગટ રહેશે એવા જે મુક્તો, એના માટે શ્રીજી મહારાજે સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે આ શબ્દ શ્રીજી મહારાજના શ્રીમુખનો મધ્યના 13માનો છે, પ્રગટ થાય છે એટલે સત્પુરુષનું એવું છે. મહારાજ કહે છે કે જો સમાધિ સાચી, અમારે તો સમાધિની પરીક્ષા કરીએ છીએ. ઓલો સંન્યાસી હતો ને એ થોડો દંભી હતો, હવે સામાન્ય જીવોને છેતરાય, કાંઈ શ્રીજી મહારાજને શ્રીજી મહારાજના આશ્રિતોને છેતરવા, આજે કદાચ કોઈ દંભ કરે બરાબર છે, પડદાઓની પાછળ રહીને કંઈ દંભ કરે ને તમારા લાખો માણસને, કરોડો માણસના મેદની અંદર એક એટલો દૂર હોય ને પછી ગાડી ઉપર જાય ને આની ઉપર જાય ને આમ કરે ને કંઈક ધુમાડા કાઢશે ને કંઈક મ્યુઝિક વાળે ને 10 પ્રકારની લાઇટો નાખશે ને આ બધું ચાલે કદાચ ખેલ થોડા દિવસ. શ્રીજી મહારાજે શા માટે બહુ સીધો સાદો આ સત્સંગ ચલાવ્યો? સહજ રીતે 5 વર્તમાન આ રીત, ત્યાગીની આ રીત, ગ્રહીની આ રીત, શિક્ષાપત્રી, સાધુ માટે ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શ્રીજી મહારાજની ઉપાસના, સ્વરૂપ બહુ સહજ રીતે સામાન્ય રાખ્યું. બહુ ભભકાવાળું શ્રીજી મહારાજે નથી કર્યું. સાધુ અને સમાજ વચ્ચેની બહુ દૂરી ના કરી, સાધુ અને સમાજ બંનેને સાથે રાખ્યા, સેવામાં બધી જગ્યાએ સાથે ને સાથે રાખ્યા, જેનાથી સાધુ જીવનની પારદર્શકતા રહે, જેના કારણે હરિભગતનું પણ ઘડતર થાય. શ્રીજી મહારાજે આ રીતનો સમાજ રચ્યો છે, પારિવારિક સમાજ રચ્યો છે, પરિવાર. શ્રીજી મહારાજે આખો આ સત્સંગ સ્થાપ્યો પારિવારિક. એના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સમર્પણ શા માટે સૌથી વધારે છે? શા માટે કોઈ પોતાના એકને એક દીકરાઓ ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયમાં આપી શકે છે? શા માટે આ સંપ્રદાયની અંદર કોઈ ગમે એવો પોતાનો ગુણ્યલ ભણેલો દીકરો દીકરી હોય તો એને ત્યાગ કરીને ભગવાનને આપી શકે છે? શા માટે આ સત્સંગની અંદર કોઈ પોતાનું સર્વસ્વ, પોતાનું ઘર, પોતાનો પરિવાર, પોતાના રૂપિયા, પોતાની જમીન, પોતાનું બધું જ સર્વસ્વ ભગવાનને અર્પણ કરી શકે એવા સમર્પણવાળા ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે આ કળિયુગમાં વિશેષ દેખાય છે? એક ભક્તને દુઃખ આવ્યું હોય તો બીજો ભક્ત મારું દુઃખ છે એમ જાણીને એને સહાય કરે છે. આ બધી ભાવના શ્રીજી મહારાજે પારિવારિક આખી ડેવલપ કરી છે. આત્યંતિક કલ્યાણનું માળખું આખું શ્રીજી મહારાજે પારિવારિક ડેવલપ કર્યું છે, જેનાથી એકાબીજા સાથે બધી કડીઓ સમાયેલી રહે. એવું ન રાખ્યું કે જે સંન્યાસી કે સાધુ કથા કરે છે તો એને પછી સામાન્ય વ્યક્તિ મળી જ ના શકે. એ કથા કરીને ગયો એટલે એનો પ્રોટોકોલ આખો જુદો હોય, એ સ્ટેજ ઉપર જ મળે, બીજે ના મળે. આવું શ્રીજી મહારાજે ના કર્યું. ઝૂંપડા સુધી પણ સાધુ જાય, રાંક સુધી પણ સાધુ એને પારિવારિક સંબંધથી એની સાથે રહે, કોઈ રાજા આવ્યો હોય તો એની સાથે પણ એવી રીતે રહે, એ શ્રીજી મહારાજે રીત આપી. આ બાજુ ઉપર સંન્યાસીને મહારાજ કે જો તારી સમાધિ સાચી, તું બધાને બતાવે છે વાંધો નહીં, પણ અમારી સમાધિ અમારા ગુરુની કૃપાથી જોઈ લે. એટલે લાદીબાને સમાધિ થઈ. મહારાજ કે આવે સંન્યાસી, મહારાજ અમારે છે ને આ સમાધિની પરીક્ષા કરવાની હોય. એટલે પેલો સંન્યાસી કે કેવી રીતે પરીક્ષા કરો તમે? એટલે બાજુમાં એક સગડી હતી, સગડીની અંદર દેવતા હતો ગરમ ગરમ. મહારાજે આમ દેવતા ઉઠાવ્યો અને એક બાઈને આપ્યો અને કીધું લાદીબાના શરીર ઉપર હાથ ઉપર આ દેવતા મૂકો ગરમ ગરમ. લાદીબાના હાથ ઉપર દેવતા મૂક્યો એટલે દેવતા ગરમ ગરમ મૂકે એટલે તરત જ એ તો ફળફોલા બધે પડવા જ માંડે, દાઝ્યા, ફોલ્લા પડી ગયા. પણ લાદીબા આમ બિલકુલ હલ્યા નહીં, એ તો સમાધિમાં હતા, આત્મા તો સમાધિમાં હતો, અહીં તો બોડી જ હતું. પેલો સંન્યાસી ધ્રુજવા લાગ્યો. મહારાજ કે તમારે સમાધિ કરવી હોય તો કરો, પણ આ સભામાં અમારી આટલી પરીક્ષા તમારે આપવી પડશે સમાધિની. અમે મલમ તૈયાર રાખ્યો છે, મલમ ચોપડી દેશું પણ પરીક્ષા દેવી પડશે. બોલો સંન્યાસી કે પરીક્ષા કાલે સમાધિ કરીશ કે હું, આજે નહીં. લાદીબાને સમાધિમાંથી મહારાજ પાછા લાવ્યા, બહાર લાવ્યા. આ બાજુ ઉપર સમાધિમાંથી લાદીબા આવ્યા એટલે
પછી આ કાંડા બધાય જે દાજેલા હતા એની ઉપર મહારાજે મલમ મગાવી રાખ્યો હતો પોતે, અને મહારાજે એ મલમ ત્યાં આગળ એમને પાટા બંધાવ્યા, હિરજીભાઈને ઘેરથી રાળનો મલમ મગાવ્યો અને એનો મહારાજે પાટો બંધાવી દીધો લાધીબાને. હવે આ સંન્યાસીને કીધું કાલે તમારો વારો છે સંન્યાસી મહારાજ. તે સંન્યાસી મહારાજ કે વાંધો નહીં, કાલે સમાધિ કરું, આજે તો આ જોઈને જ મને થોડી વાર વિચાર આવે છે કે આ સમાધિ અહીં બતાવી કે ના બતાવી, આ સભાને અંતરમાં વિચારે છે. પણ એ સંન્યાસી રાતો રાત કચ્છભૂત છોડીને ભાગી ગયો કે આ સહજાનંદ સ્વામી તો દજાડશે ને, લાજે ખોવાશે, એક તો દજાશે, શરીર રહેશે નહીં સ્થિર, હવે સમાધિ થઈ ના હોય ખોટી સમાધિ કરે શું થાય મન કહો. એટલે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ટોટલી બંધ કરી દીધું આ સત્સંગમાં. મહારાજના સમયમાં ચાલ્યું, મહારાજ પછી થોડા ધ્યાનના અંગવાળાના અષ્ટાંગયોગ શીખેલા ભગવાનના દાસ પંક્તિના અમુક સંતોતા મહાપુરુષ દાસજી સ્વામી જે ગોપાળન સ્વામી પાસે શીખેલા, નિર્ગુણ દાસજી સ્વામી જે ગોપાળન સ્વામી પાસે શીખેલા, એ થોડો સમય બધું હાલ્યું. પણ પછી શ્રીજી મહારાજે ટોટલી ચોકડી મારી દીધી, કારણ કે આમાં દંભત થવાની વધારે શક્યતાઓ છે, સમાધિ તો થાય નહીં ને બીજી સમાધિઓ થવા લાગે. એટલે મહારાજે બહુ સહજ, જો ક્યાંય આપણને એમ ના કીધું ને કે ભાઈ રોજના નિત્ય નિયમની અંદર થોડી વાર સમાધિ કરવી ક્યાંય આવે, સવારમાં આરતી કરો, સ્તુતિ કરો, પૂજા કરો, માનસી કરો, બપોરની માનસી કરો, ચાર વાગ્યાની માનસી કરો, સાંજની માનસી કરો, રાતે આરતી કરો, સ્તુતિ કરો, ચેષ્ટા કરો, માનસી કરો, હોઈ જાઓ. કોઈ જગ્યાએ એવું ના કીધું સમાધિ માટે પ્રયત્નશીલ થવું શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ગઈ. મારા આશ્રિતે અષ્ટાંગ યોગને સાધવા માટે સતત પ્રયત્નશીલ રહેવું, સમાધિ અવસ્થાને પહોંચવા માટે હંમેશા મારા આશ્રિતે પ્રયત્નશીલ રહેવું, એવું કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્ટેટમેન્ટ ના આપ્યું. એટલું જ નહીં, સાધુના ધર્મામૃત અમારી માટે રચાયેલું શાસ્ત્ર ધર્મામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજે એ ઉલ્લેખ નથી કર્યો. મહારાજને ખબર હતી આમાં બહુ ગરબડ થઈ જશે, એના કરતાં કળિયુગની અંદર સહજ રીતે અને સાદું જીવન જો જીવાશે ને તો જીવ સહેજે ભગવાનને પામશે. બાકી બહુ બીજું બધું જીવન કરવાની અંદર દાંભિક જીવનની શરૂઆત થશે, ત્યાગી હશે કે ગ્રહી હશે એમાં, અને દાંભિક જીવન હંમેશને માટે બહુ ભારરૂપ છે. દંભવાળું જીવન એટલું ભારરૂપ છે, એટલું ભારરૂપ થાય કે ન પૂછો વાત, કારણ કે દંભવાળાને પબ્લિકની વચ્ચે જુદું કરવાનું છે, એકલો પડે ત્યારે જુદું કરવાનું છે, ત્રણ જણ વ્યક્તિ જોડે જુદું કરવાનું છે, પાંચ જણ જોડે જુદું કરવાનું છે, કેટલાક દિવસ થશે. દંભ છે એ અતિ ખતરનાક છે કલ્યાણના માર્ગમાં. એટલે શ્રીજી મહારાજે એનો છેદ ઉડાડવા સમાધિ પ્રકરણ એ મહારાજે પછી બંધ કર્યું. મહારાજે પછી કીધું અમારે તો ભગવાનના સ્વરૂપમાં જે નિર્વિકલ્પ નિશ્ચય ને એ જ સાચી નિર્વિકલ્પ સમાધિ છે. આ સ્વામિનારાયણ સર્વોપરી આંબો તે આંબો વર્તાલના પહેલામાં જે મહારાજે કહ્યું ને એવી સર્વોપરી સમાધિ રાખવી, અને અંત્યના અગિયારમાં કીધું ને એવું સુખ લેવું. બંને વચનો વાંચી લેજો, વર્તાલનું પહેલું ને અંત્યનું અગિયારમું. નિર્વિકલ્પ સમાધિ કેવી હોવી જોઈએ અને નિર્વિકલ્પ સમાધિનું સુખ કેવું હોય એ અંતેના અગિયારમાં છે સીતાજીની સમજણમાં. હવે આવી રીતે પેલો તો પછી ભાગી ગયો સમાધિથી બીને સંન્યાસી. આવી રીતે મહારાજે એને ઉઘાડો કર્યો. સંવત 1862માં અન્નકૂટનો ઉત્સવ શ્રીહરિ સંતો ભક્તો સહિત ભુજમાં કરે આવો વિચાર કરીને લાધીબાઈ એના બંધુઓ બધાએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે ભગવાન શ્રીહરિને અહીં બોલાવીને મોટો અન્નકૂટ ઉત્સવ કર્યો છે. લાધીબાઈ ગઢપુર ગયા અને પોતાનો વિચાર ભગવાનને જણાવ્યો, અને લાધીબાઈએ એવું કીધું કે પ્રભુ અમારે આવો અન્નકૂટ કરવો છે, તમે પધારો. ત્યારે મહારાજે કહ્યું, લાધીબાઈ તમે તો સાંખ્યયોગી છો, તમારે જીવન નિર્વાહ પૂરતું ધન છે, માટે સાંખ્યયોગી બહેનોએ પોતાના જીવન નિર્વાહનું ધન ઉત્સવમાં વાપરવું નહીં. સાંખ્યયોગી બહેનો આજે જે પ્રકારની મંદિરોમાં વ્યવસ્થા હોય છે કે ભાઈ સાંખ્યયોગી બહેનો મંદિરમાં રહે અલગથી, એવી પણ વ્યવસ્થા હતી અને એવી પણ છે, અત્યારે પણ છે કે કોઈ સ્ત્રીને સાંખ્યયોગ વર્તમાન પાડવા છે તો પોતાના ઘરમાં રહીને પાડી શકે છે. એને એના પિતા, પતિ, ભાઈ બધા એને સપોર્ટ આપવા જોઈએ એ ઘરમાં રહે, કારણ કે સાધુના જીવન ઉપર પુરુષનું શરીર છે એને જોખમ નથી, પણ સ્ત્રી છે એને જોખમ છે. જેના કારણે જો જાજી સ્ત્રીઓ 2, 5, 10 ભેગા થઈને ભજન કરતા હોય તો વાંધો ના આવે, પણ એકલા કોઈ સાંખ્યયોગી હોય તો એને તકલીફ થાય. એને અર્થે સાંખ્યયોગી એના ધર્મ એવા છે કે પોતાના પિતા સાથે, પુત્ર સાથે, ભાઈ સાથે ઘરમાં રહી શકે અને એ પોતાના વડીલોની આજ્ઞામાં રહીને પોતે સાંખ્યયોગ વર્તમાન પાડે.
બધું સાધુ જેવા ધર્મ પાડે, એનો ચૂલો જુદો, એનો ઓરડો જુદો, એનું ભજન જુદું, બધું જુદું. પણ પોતાના જે વડીલ કે પોતાના ભાઈઓ હોય એના સાનિધ્ય મારે જેનાથી એની રક્ષા થાય, એનો નિર્વાહ સારી રીતે થાય, આવો રિવાજ છે. આજે પણ ઘણી જગ્યાએ આવા સાંખ્યોગી બહેનો ભુજમાન બધે હોય છે, પણ હવે મંદિરોની બહેનોના મંદિરોની જુદી વ્યવસ્થા થઈ ગઈ અને બહેનોને પણ સત્સંગની જરૂર હોય એટલે આવે. એ રીતે માતાઓ જુદા રહીને ભજન કરતા હોય, પરંતુ એ પોતાના ઘરમાં રહીને પણ ભજન કરી શકે છે બધા જ ધર્મ નિયમ સાધુ જેવા પાડીને. એવી રીતે લાધીબા પોતાના પરિવારમાં જ રહેતા, સાંખ્યોગી હતા. મહારાજ કે તમારે સ્વધર્મનું પાલન કરવા માટે આજીવિકાના રૂપિયા રાખવા પડે, નહીં તો ધર્મનું પાલન ના થાય, માટે મોટો ઉત્સવ કરાવવાનો વિચાર તમારે કરવો નહીં. લાધીબાએ કહ્યું, મહારાજ આપ કહો છો એવી જ રીતે હું જીવન જીવું છું. અમારે ઉત્સવ કરવાનો છે તો અમારા બંધુઓ અને અમારા પરિવાર સમસ્ત વતી કરવાનો છે. મારા 3 ભાઈઓ છે ને, અમે બધા ભેગા થઈને કરવાના છે, મારે નથી ખર્ચો કરવાનો. મહારાજ અન્નકૂટ ઉત્સવ કરવાની સંમતિ આપો તો અમે બધા તૈયારી કરીએ. મહારાજ કે જો તમારું બધું કુટુંબ ભેગું મળીને કરવાનું હોય તો વાંધો નથી. ભાવ ભક્તનો જો હોય ભારી, રાજી થાય સહજાનંદ સ્વામી, પ્રેમને વસ સદા પાતળિયો, દોડી જાય છે સદા સાંભળિયો, દોડી જાય છે સદા સાંભળિયો. મહારાજ કે અમે રાજી છે, જાઓ કરો અન્નકૂટ, તમારો પ્રેમ છે તો. લાધીબાઈને ઘેર મહારાજ ગયા, ઉતર્યા અન્નકૂટ ઉત્સવ. ત્યાં આગળ શ્રીહરિ કરતા હોય રીતે શ્રીહરિ કંકોત્રીઓ લખાવીને દૂર દૂરના દેશો સુધી મોકલાવી, હરિભક્તો હજારોની સંખ્યામાં ત્યાં આવી ગયા. ઠેક મારવાડથી લઈને ઝાલાવાડ, ગુજરાત, દંડાવ્ય દેશના હરિભક્તો કંકોત્રી વાંચી વાંચીને બધા કચ્છ ભુજમાં પહોંચ્યા. પાકશાળાની તમામ દેખરેખ સુરજબા, બહુ સમર્થબાઈ હતા સુરજબા. એનું પણ એક આખ્યાન છે, ક્યારેક કરશું આખું સુરજબાનું આખ્યાન. બહુ સમર્થ, ભગવાન સાથે વાતો કરવાવાળા હતા એ સુરજબાએ બધી વાત બધું સંભાળ્યું હતું. લાધીબાઈ, એના બેન ભાગબાઈ, વિસલનગરા નાગર જેઠીબાઈ, મહેતા પ્રભાવતી, ઔદિચ્ય જ્ઞાતિના જયાકુંવર, પુતળીબાઈ, લક્ષ્મીબાઈ, મોઢ જ્ઞાતિના નાનીબાઈ, આ સેવામાં જોડાયેલી અન્ય સ્ત્રીઓ સૌ શ્રીહરિની મૂર્તિને અંતરમાં ધારીને અન્નકૂટનો વાનગીઓ બનાવવા લાગી. ડાંગરને ખાંડતી બાઈઓ આવેશમાં આવીને ઊંચે સાદે શ્રીના કીર્તન ગાવા લાગી. ખાંડની અને સાંબેલાના એમને શ્રીહરિની તેજસ્વી મૂર્તિના દર્શન થયા. શ્રીહરિના સ્મરણમાં સાંબેલામાં એમને શ્રીહરિની તેજસ્વી મૂર્તિના દર્શન થયા. ગળે ડૂબ ભગવાનની મૂર્તિમાં બધા થઈ રહ્યા. આપમેળે ચાલતો સાંબેલાનો અવાજ એમને ન જણાયો. પાપડવંતી બાઈઓના હાથની ગતિમાં શ્રીના નામની રટના આપોઆપ પાપડ વનાઈને ઢગલો થઈ ગયો. કોઈને ખબર જ ના પડી. મૂર્તિને ધારીને કરે ને એને થાક ના લાગે, બધું મૂર્તિ કરે એના વતી. બધી વાતમાં એવું છે, હા, કોઈ પણ વાતમાં ભગવાનને ધારીને કરે એનું બધું ભગવાન કરે, અને જેને ભગવાનને ધાર્યા વિના કરીએ ને એટલે જ આપણને થાક લાગે. બધા એક પ્રકારના હાંબેલા, એકલા કયા રસોઈના હાંબેલા નહીં, આપણા જીવનના હાંબેલા, આપણા કાર્યભારના હાંબેલા, બધા હાંબેલા જ છે ને. કોઈ કામ કરવું હોય, કોઈ ઉત્સવ કરવો હોય, કોઈ સમયો કરવો હોય, કોઈ ઉપાધિ આવી હોય, આ બધા હાંબેલા હોય એવા જ છે. જો આપણે કરતા બનીએ તો થાકી જઈએ, પણ ભગવાનને ભેળા રાખીને ભગવાનને સંભાળીને કરે રાખવું, કોઈ દી થાક ના લાગે જીવનમાં. ગમે એવા આવે પ્રશ્નો, હજારો પ્રકારના આવે, કરોડો પ્રકારની વિટંબનાઓ આવે, કરોડો પ્રકારની ઉપાધિઓ આવે, પણ ક્યારેય પણ ભગવાનને ધારીને રહેવાવાળો જે પુરુષ છે ને એનું કાર્ય સ્વયં ભગવાન કરે છે. એ હળવો ફૂલ રહે છે. જીવનમાં ઉપાધિઓ આવશે, ક્યારે એવું ન વિચારવું કે મને ઉપાધિ જ નહીં આવે, મહારાજના આશ્રિત થયા છે એટલે ઉપાધિ નહીં આવે એવું નહીં વિચારવાનું. આવશે, પ્રારંભમાં લખી હોય થોડી ઘણી આવે. સોડીનું કાંટે મટાડે, આટલું યાદ રાખવું, સોડીનું કાંટે મટાડે. આવે તો ખરી, પણ એ જે આવે ને એ એને ધારીને રાખવાની, એને ધારીને રાખીએ તો એ ઉપાડે, અને આપણે ધારીએ તો મહારાજ કહે લે તું વજન ઉપાડાલ, તે આપણે વજન ઉપાડીએ તો શું થાય, ઉપાધિ થાય, આપણે તો કાંઈ ના થાય, થાકી જઈએ, એટલે મહારાજના માથે નાખવું. બધી બાઈઓ ભગવાનને યાદ કરીને બધું બનાવે છે, કોઈને થાક લાગતો નથી. પાણીના ઠામ આપમેળે ઉભરાવા લાગ્યા. ઘી ને દૂધના વાસણો અતિશય વપરાશ છતાંય ખાલી થયા નહીં, બધા વાસણો ભરેલા ને ભરેલા રહે. શ્રીહરિ વહેલા ભુજ પધાર્યા. પાકશાળાનું નિરીક્ષણ કરવા નીકળ્યા. બહેનોએ બધી સામગ્રીઓ વ્યવસ્થિત ગોઠવી દીધી. હરિએ બધા પકવાનો જોયા. સ્ત્રી હરિભક્તોનો ઉત્સાહ જોયો. એમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ બધાને આશીર્વાદ આપ્યા. અને બીજે દિવસે પુરુષોની સભામાં અને સ્ત્રીઓની સભામાં બે જગ્યાએ જુદા જુદા અન્નકૂટ ગોઠવાયા.
સંવત 1862માં લાધીબાઈના પરિવારજનો દ્વારા અન્નકૂટ ઉત્સવ અદભુત રીતે ઉજવાઈ ગયો. લાધીબાઈ અને તેમના બંધુઓએ ભક્તિમય જોઈને ખૂબ જ પ્રભાવિત થયેલા શ્રીએ કહ્યું, આ લાધીબાઈને એના બંધુઓએ તન મન ધન પરિવાર બધું સત્સંગને અર્થે સમર્પિત કર્યું છે એમ કહીને વસ્ત્રો આભૂષણો પુષ્પહારો બધું મહારાજે એમનું સન્માન કર્યું. આવી રીતે એમનું સન્માન કર્યું છે. એક વખત એવું થયું, લાધીબાઈ ભુજના હરિભક્તોએ બધાએ ભેગા થઈને વિચાર્યું કે હજુ નવા પરમહંસોને શ્રીએ દીક્ષા આપવાના છે ત્યારે પણ બીજો અન્નકૂટ આપણે કરવો છે એમ વિચારીને શ્રીએ વિનંતી કરી. શ્રીએ રીતે વિનંતી સ્વીકારી અન્નકૂટ પણ કર્યો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી એ બધા સંતો પોતપોતાના મંડળોએ સહિત ત્યાં આવી ગયા. મહારાજને ત્યાં આગળ ફરીથી અન્નકૂટને મહારાજે ત્યાં નિષ્ઠાની દ્રઢ વાતો કરી, સ્વરૂપની દ્રઢતા રાખવાની વાતો કરી. આવી રીતનો મહારાજે ફરી પણ ત્યાં ઉત્સવ કર્યો છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ ત્યાં કચ્છભુજમાં સુંદરજીભાઈના ભવનમાં વિરાજમાન હતા અને એ વખતે લાધીબાઈ આવ્યા. એમને ભગવાનને કહ્યું, પ્રભુ મારો નાનો ભાઈ પરને છે. હવે જો આ સાંખ્યોગીન શું થયું, મારો નાનો ભાઈ પરને છે મહારાજ, પરિવારમાં હું વડીલ મોભી છું એટલે મારે એમના પ્રસંગ સ્વભાવો જોઈએ એવી બધાની ઈચ્છા છે. તેથી મહારાજ મારે જાનમાં જગ્યા વિના છૂટકો નથી, આ વ્યવહારિક કાર્ય છે, કર્યા વિના છૂટકો નથી. મારા જાન મારા ભાઈની જાનમાં મારે જવું જ જોઈએ ને, આવું મહારાજને કહ્યું. એટલે મહારાજ થોડી વાર તો વિચારમાં પડી ગયા અને મહારાજે એમને એમ કહ્યું, તમે તો વિધવા છો તેથી ધર્મનું પાલન પહેલું કરવું. દરેક સત્સંગીએ સ્વધર્મ પાલન તો અવશ્ય કરવું જોઈએ. તમારે તમારા ભાઈની જાનમાં જવું નહીં. આ વાત સાંભળીને લાધીબાઈ કાંઈ બોલ્યા નહીં, પણ મનમાં વિચાર્યું કે મારા ભાઈની જાનમાં તો મારે જવું જ જોઈએ. આ ઘરમાં પાછો સાંખ્યોગ વર્તમાન પાડો તો આવો પ્રોબ્લેમ થોડો થાય ખરો. કારણ કે એક તો થોરિયાના ઝાડ ભેગું રહેવું અને થોરિયાનું દૂધ લાગે નહીં એવું તો કેદી થાય. શ્રીજી મહારાજે દેહનો સંબંધ છે થોરિયાના ઝાડની જગ્યાએ કીધો છે, ગમે ત્યારે ઉગે. હવે રોજ ભેગો રહે અને એને પાછો સાંખ્યયોગ વર્તમાન પાડવાનો એ કઠણ તો ખરો. લાધીબાના જીવનથી એવું દેખવા મળે, પણ લાધીબા એનું ચરિત્ર છે. લાધીબાઈ પોતાના ભાઈની જાનમાં ગયા, લગ્નમાં ગયા, મહારાજે ના પાડી તોય ગયા, પૂછવા ગયા હતા તોય ગયા. વિવાહ વિધિ પૂર્ણ થયો, જાન ઘેર આવતી હતી, ગાળામાંથી લાધીબાઈ પડી ગયા. શરીરે ગંભીર ઈજા થઈ, સગાઓને કાળજીથી સાચવીને લાધીબાઈને ઘેર લાવ્યા. આગન્યામાં રહ્યું સુખ ઘનું, જેને શંકા તેને આંખે કનું, લોપી સુખી નહીં થયું કોય, ત્યારે વિચારી વર્તવું જોય. ભગવાન આજ્ઞા આપે, મોટા પુરુષ આજ્ઞા આપે, પછી છે ને એ આજ્ઞામાં બહુ આગું પાછું થવું નહીં. એમાં આગું પાછું થવામાં દુઃખ જ હોય. એને આજ્ઞા કરી દીધી, કામ કરો, કરી દેવું, પછી જો આગો પાછું થાય તો દુઃખી થાય. લાધીબાઈ પડ્યા, ગંભીર ઈજા થઈ. લાધીબાઈના ભાઈ શિવરામ મહેતા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ વરરાજાને પરણાવીને જાન તો ઘેર આવી ગઈ. મહારાજ કે આવી ગઈ જાન? આવી ગઈ મહારાજ, પણ લાધીબાઈ ગાળામાંથી પડી ગયા. તે દર્શન દેવા પધારો મહારાજ તમે. લાધીબાઈ જાનમાં ગયા, ગાળામાંથી પડી ગયા, ઈજા થઈ. આ સમાચાર સાંભળીને મહારાજને આશ્ચર્ય થયું. મહારાજ મનુષ્ય ચરિત્ર કરે છે. મહારાજ કે લાધીબાઈને વાગ્યું કેમ, પણ જાન તો ગઈ હતી ને, આ લાધીબાઈ તો ઘેર હશે ને. તોય મહારાજ તો ભક્તવત્સલતા કરુણા કરીને લાધીબાઈને ઘેર આવ્યા. લાધીબાઈના શરીરની સ્થિતિ જોઈ શ્રીહરિએ કહ્યું, અમારો ભક્ત હોય તે પણ આજ્ઞા લોપ કરે તો એને દુઃખ આવે જ. ભગત હોય પણ આજ્ઞા લોપે તો દુઃખ આવે. જેટલું ભગવાનના ભક્તને સુખ થાય છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે, જેટલું દુઃખ થાય છે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે. સાધન દશાવાળા ભક્ત માટે આ જ શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. મુક્ત પુરુષોને જે દુઃખ આવે છે એ આજ્ઞા લોપવે કરીને કે આજ્ઞા પાળવે કરીને સુખ દુઃખ નથી, એ બીજાની પ્રેરણા માટે. ધર્મને ભક્તિને દુઃખ આવ્યું, રામાનંદ સ્વામીને જે દુઃખ આવ્યું એ કંઈ આજ્ઞા લોપવે કરીને નહોતું આવ્યું. એમને જે દુઃખ આવ્યા છે એ આપણી પ્રેરણા માટે આવે છે, આપણને હિંમત રહે જીવનમાં એના માટે આવે છે. પરંતુ સાધન દશાવાળાને જે સુખ દુઃખ છે એ ભગવાનની આજ્ઞા પાળવે અને લોપવે કરીને હોય છે. શ્રીએ પોતે જ લાધીબાઈની ઔષધિ કરી, બકરીનું દૂધ મગાવીને એમાં હળદર વગેરે નાખીને શ્રીએ દૂધની કાંજી બનાવી
અને કાંજી તેના બેનના હાથથી ચમચી વડે લાધીબાઈને પાન કરાવ્યું અને ત્રણ દિવસમાં આવી રીતે લાધીબાઈને ભગવાન શ્રીહરિએ એમની સારવાર કરી અને થોડોક આરામ થયો અને થોડું થોડું બોલવા લાગ્યા. શ્રીહરિએ કહ્યું, કેમ લાધીબાઈ, શું થાય છે? ત્યારે એમને કહ્યું, મહારાજ, મેં તમારી આજ્ઞા લોપીને મારો સ્વધર્મ પાડ્યો નહીં, તેથી મને આ દુઃખ આવ્યું. મારા કરેલા મારે જ ભોગવા પડે ને. ત્યારથી લાધીબાઈએ દ્રઢ ગાંઠ મારી કે આવે ક્યારે ભગવાનની આજ્ઞા લોપવી નહીં. એક વખત શ્રીજી મહારાજે એમની દ્રઢતા જોવા આજ્ઞા કરી લાધીબાઈને કે તમે આ સાડલો ને ચૂડલો પહેરો. લોયાના ત્રીજા વચનાવતમાં ભુજના લાધીબાઈ મહાત્મ્ય જ્ઞાને સહિત સંત અને મહારાજ અને સંતનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને ભગવાનના અર્થ ભગવાનના સંતને અર્થે શું ન થાય આવી વાત કરીને મહારાજે ભુજના લાધીબાઈને ત્યાં યાદ કર્યા છે. લોયાના ત્રીજા વચનાઉતમાં લોયા ધામમાં મહારાજે લાધીબાઈને યાદ કર્યા છે. આ પ્રસંગે આ પ્રસંગ હતો. મહારાજે કહ્યું, લાધીબાઈ, અમારી એક આજ્ઞા પાડશો? હા મહારાજ, આવે તો મને જ્ઞાન થઈ ગયું જે કોઈ પાડવાનું. સાંભળો, આ નવો સાડલો અને ચૂડલો પહેરીને કપાળમાં ચાંદલો કરીને સેંથો પાડીને ભળને નાકેથી પાણીનું બેડું ભરી નહીં લાવો. વિધવા હોવા છતાં લાધીબાઈ સુવાસીની જેવો વેશ કાઢ્યો, માથે બેડું લીધું, તાળી વગાડીને કીર્તન ગાતા ગાતા નીકળ્યા. આ જોઈને કઈ કઈ પૂછ્યું, લાધી, આ ગરડે ગડપણ કોનું ઘર માંડ્યું? ત્યારે લાધીબા કે, સ્વામિનારાયણનું પુરુષોત્તમ નારાયણનું ઘર મેં માંડ્યું છે. આવા કેપ સહિત જ્યારે ભર બજારે લાધીબાએ જવાબ આપ્યો ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. લાજ શરમ આજ્ઞામાં ન નડે, તેને સત્સંગનો રંગ ચડે, ધન્ય ધન્ય એના સત્સંગને, કોઈ રીતે પાછા ન ધરે પગને. એના સત્સંગને ધન્ય ધન્ય છે જેને ક્યારેય પણ પાછો પગ ના ધર્યો. આવું ભગવાન પ્રત્યે હેત. એકવાર હુતાશનીનો સમયો કરવા માટે લાધીબાઈ ગઢડે ગયા અને ત્યારે લાધીબાઈની સાથે શ્રીજી મહારાજે જમકુબાઈ મહારાણી જેનું માતાજી નામ હતું એને શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી, એને ધોળા લુગડા પહેરાવીને માતાજી નામ પાડીને માતાજીને શ્રી હરિએ ભુજ લાધીબાઈની સાથે મોકલ્યા અને કીધું લાધીબાઈને કે આમને તમે બધી સત્સંગની રીત શીખવાડજો. લાધીબાઈને માતાજી ભુજમાં જમકુબાઈ મહારાણી ઘણા સમય સુધી ભેગા રહ્યા. બંને જણ ભેગા ભજન કરે, સ્મરણ કરે. લાધીબાઈ સત્સંગના બહુ અનુભવી સ્ત્રી ભક્ત હતા. જમકુબાઈને એટલે કે માતાજીને માતાજીને પણ શ્રીજી મહારાજે લોયાના ત્રીજામાં યાદ કર્યા છે. એ જમકુબાઈ મહારાણી એમને પણ લાધીબાઈએ ખૂબ સારા સત્સંગના સંસ્કારો આપ્યા. મહારાજની મૂર્તિનું ધ્યાન શીખવાડ્યું, મહારાજનો મહિમા કયો, સત્સંગનો મહિમા કયો. વડીલ હતા, વૃદ્ધ હતા. જમકુબાઈ મહારાણી સાથે એટલે કે માતાજી અને લાધીબાની જોડી થઈ ગયેલી. પછીથી લાધીબાએ અને માતાજી એવો સંકલ્પ કરેલો કે આપણે બે ધામમાં હારે જશું, તમે જો ધામમાં જાઓ તો હું તમને લેવા આવીશ અને હું જો ધામમાં જઉં તો તમારે મને લેવા આવું. લાધીબાઈ ધામમાં જવાનો સંકલ્પ કર્યો ત્યારે માતાજી પણ જવા માટે તૈયાર થયા. ધામે જવાનો સંકલ્પ મોટો, જગમાં જ ન જડે તેનો જોટો, સીધ સંસાર બંધનમાં પડીએ, ધામની સીડી ચાલો ને ચડીએ. બંને નક્કી કર્યું કે આપણે બંને ધામમાં જવું છે. અને ત્યારે લાધીબા માતાજીને એવું કહે છે કે તમે મારા પહેલા ધામમાં જાઓ, પછી હું આવું છું. અને માતાજીને પહેલા ધામમાં મોકલ્યા અને લાધીબા પછી પોતે ધામની અંદર ગયા અને એમને પાછળથી સૌની હાજરીમાં પોતાનો દેહ મૂક્યો અને આજે પણ એમની ડેરીઓ બંનેની સાથે છે. બંને જણ એક સાથે ભગવાનના ધામની અંદર માતાજી ગયા અને માતાજી પછી તરત લાધીબા ગયા. આવા લાધીબા ભગવાનના મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા, સત્સંગની અંદર સંત અને ભક્તના મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા આવા સુરવીર ભક્ત તેમના આખ્યાનમાંથી. આપણે પણ આવીને આવી કેવી આશ્ચર્યની ઘટના કેન માતાજી બંને માતાજીનું આખ્યાન પણ સાંભળવા જેવું છે. જમકુબાઈ મહારાણીનું પૂજ્યપાદ ગુરુજીએ કરેલું છે, પણ એને પણ આપણે ક્યારેક ટૂંકમાં લઈશું કે એને પણ કેવું સત્સંગને અર્થે કર્યું. એવા સ્ત્રી ભક્ત લાધીબાઈ થયા, મહારાજના ધામને વિશે સિદ્ધાવ્યા, આખું જીવન ભગવાનના હાથે સમર્પિત કર્યું. છેલ્લે બે કડી ગાય
આપણે કથાને પૂર્ણ કરીશું. આશ્ચર્યની વાતો ઘણી બને, આશ્ચર્યની વાતો ઘણી બને, એ સત્સંગનો પ્રતાપ મોટો ગણે, સત્સંગનો પ્રતાપ મોટો ગણે, ભજો દિલથી સ્વામી શ્રીજીને, ભજો દિલથી સ્વામી શ્રીજીને, ટાળો જન્મ જન્મની કસરને, ટાળો જન્મ જન્મની કસરને, પિયુડાનો વિશ્વાસ સદા રાખો, પિયુડાનો વિશ્વાસ સદા રાખો, સત્સંગને ન પાડો કદી ઝાંખો, સત્સંગને ન પાડો કદી ઝાંખો, આપનું સર્વસ્વ મારો નાથ, આપનું સર્વસ્વ મારો નાથ, ભરી રાખો પિયુડાને બાથ, 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 ભરી રાખો પિયુડાને બાથ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.